રામાનંદ રામા પ્રાદુર્ભૂતે મહિતલે આજના ધર્માધ્યક્ષ પરમાધ્યક્ષ જગતગુરુ શ્રી અવિચલદાસજી મહારાજ આપનું ગુજરાત પ્રદેશના યશસ્વી એવા અધ્યક્ષ મહોદય શ્રી નરોત્તમ સ્વામીજી ઉપાધ્યક્ષ वैष्णव सम्राट मोहनदास महाराज मंचासन यतिगण पदाधिकारीगण वरताल गादी तमाम कार्यकर्ताओं हिंदू सेना सेवकों बदा सैनिकों सभी लोग एक बार जोर से बोलिए जय जय श्री राम એવી રીતે ધીમે થી બોલશું ને તો આપનું કોઈ નોંધ લે એમ લાગતો નથી ભાઈ વરતાલ ને ગાદી સુધી અવાજ જાય તો આપનું કઈ ફેર એમ નથી એક દેશી કહાવત છે મુખ મે રામ નામ બગલ મેં છુરી બગલ કે ના હોય જેને હાથ નીચે હોય ને એને બગલમાં છુરી હોય જેને હાથ ઊંચા હોય ને એને બગલમાં ને હોય જય જય શ્રી રામ

અનેકો પંત ને એક માલા માં લઈ આવતા હોય તો આપનો જિલ્લા જિલ્લા ના અધ્યક્ષ છીએ તાલુકા તાલુકાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ છીએ જેવી રીતે આપનો અધ્યક્ષ મહોદય કાર્ય કરી રહ્યા છે એનાથી પણ બેહતર કાર્ય કરવાનો આપનો જવાબદારી આવે છે નકલા અમે અધ્યક્ષ અધ્યક્ષ કરતા રહીએ નકલા અમે મોદી આ મોદી સાહેબ કરતા રહીએ એનાથી પણ અધિકતર મહત્વ નો છે જે જ્યાં છો ત્યાં પોત પોતાના વિસ્તારમાં ગૌરવ હોવું જોઈએ આપનું એક પ્રતિષ્ઠા હોવું જોઈએ કે અમે શું કરી રહ્યા છીએ કેટલું આ હિન્દુ સમાજ માટે યોગદાન આપી રહ્યા છીએ કેટલા હિન્દુ સમાજ માટે બલિદાન આપી રહ્યા છીએ જૂનાગઢ નો જ વિષય કરીએ આપણે ગુજરાતની ધર્માત્માને હબ કહેવાય ગુજરાત ગિરનાર વિકાસ બોર્ડમાં હજી કોઈ પણ સાધુ સંતો નથી બે સંતો હતા શ્રી ભારતી બાપુ દેવ થઈ ગયા શેરનાથ બાપુને કારકાલી પૂરો થઈ ગયો એવી રીતે ઘણી એવી વ્યવસ્થા છે એવી રીતે ઘણી એવી સમસ્યાઓ છે વિકાસ બોર્ડ વિકાસ કરીએ તીર્થ વિકાસ બોર્ડ એક પણ સાધુ સંતો નથી એવરા એવરા સંસ્થા હલાવે છે એવરા એવરા મહાપુરુષો છે લાખો માણસો અને સેવા કરે છે ભારતને કોના કોનામાંથી લાવી લાવીને તમામ સમસ્યાને ઉકેલ કરે છે કોઈ યોગપાત્ર નથી બધા યોગપાત્ર છે એટલે અમે સરકારને તો ફેવરમાં છીએ સરકારને ગુણગાન ગાવીએ છીએ ખૂબ સરસ મજાને કામ કરી રહ્યા છે એવી રીતે તો હિન્દુ સમાજ ક્યારે ફલિયા ફૂલ્યા નથી પણ જ્યાં જ્યાં પણ જરૂરિયાત હોય મારા સંત સમાજની આગવાની હોય જેવી રીતે વિધાનસભામાં મારા એક સંત જઈને મારા સંત સમાજને વિચાર રજૂ કરતા હોય એવી રીતે તમામ સંગઠનમાં તમામ સંપ્રદાયોના કોઈ પણ સાદું સંતો આગળ આવે હમણાં જાણકારી મળવામાં અમને આવ્યા જેટના પણ મંત્રી લાઈન વિભાગ છે તમામ કાર્યકર્તા મેં પંચાણું નહીં અઠાણું ટકા પોઈન્ટ સવાસો કરોડ કરોડની વસ્તી મેં સચિવાલયમાં હિન્દુ સમાજની કોઈ પણ અધિકારી ઓફિસર નથી ક્યાંથી એવી રીતે વ્યવસ્થા થાય એટલે આપનું મોદી સરકાર ભાજપ સરકાર આપણું કાર્ય કરી રહ્યા છે જ્યાં ત્યાંથી ધર્મીઓને હટાવી હટાવીને આપણું હિન્દુ સમાજને કાર્યકર્તાને કરી રહ્યા છે તાજો ઉદાહરણ છે કેરળમાં એક દિવસ સરકારી પરિવર્તન થાય બીજા દિવસે મુસ્લિમોને આરક્ષણ મળી જાય છે ગૌ હત્યા ચાલુ થઈ જાય છે અનેક પ્રકારથી દેવી દેવતાઓને અપમાન કરવા લાગે છે આપણું સમાજના માણસો ભેગા થઈને નહીં આપસમાં ફૂટફાટ કરીને એટલે જેવી રીતે નરોત્તમ સ્વામીજી મહારાજ તમામ સંપ્રદાયને એક કરીને એક મંચમાં લાવીને બધાને એક સ્વરમાં ભગવાનમય કરીને દીધા સનાતન ધર્મય બનાવી દીધા એટલે આપણું વિસ્તારમાં પોતપોતાના ક્ષેત્રમાં બધા સનાતન મય બનાવવાના પ્રયાસ કરશું એવા શુભ વિચાર સંકલ્પ સાથે અસ્તુ ફરીથી એક વખત જય જય કાર કરીએ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ